विद्यार्थीनी बहनों, आपणे अत्यारे पेढ़ीनी સમતુલા વિશેની ચર્ચા કરીએ છીએ। એમાં ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા, લાંબે ગાળે પેઢીની સમતુલા, પછી લાંબે ગાળે પેઢીની સમતુલા, લાંબે ગાળે ઉદ્યોગની સમતુલા, એની આપણે ચર્ચા ચાલે છે। ગઈકાલે આપણે લાંબે ગાળે પેઢી કઈ રીતે સમતુલામાં આવે એના વિશેની ચર્ચા કરી હતી। ચર્ચાનો સાર મૂકવા માટેનો પ્રયત્ન કરું છું, જેથી તમે જે નવો મુદ્દો છે નવા મુદ્દા સાથે કનેક્ટ થઈ શકો, નવા મુદ્દા સાથે જોડાઈ શકો। એટલા માટે સહેજ હું આ જૂની જે આપણો અભ્યાસ કરેલો છે, આપણે જે ચર્ચા કરેલી છે, એને મૂકવા માટેનો પ્રયત્ન કરું છું। તમને યાદ છે એ સહેજ રિપીટ કરું છું, પુનરાવર્તન કરું છું કે લાંબે ગાળે પેઢી સમતુલામાં ક્યારે હોઈ શકે। એની ચર્ચામાં આપણે એવું ભણ્યા હતા કે લાંબે ગાળે પેઢી સમતુલામાં ત્યારે હોઈ શકે કે એ ન તો અસામાન્ય નફો કરતી હોય કે ન તો ખોટ કરતી હોય, અને એવી સ્થિતિનું નિર્માણ થાય તો લાંબે ગાળે પેઢી એ સમતુલામાં હોઈ શકે। આને સમજવાની પણ આપણે કોશિશ કરી હતી કે લાંબે ગાળે પેઢી સમતુલામાં હોય છે એનો અર્થ એ થયો કે એ પોતાના સ્થાપિત બધા જ પ્રકારના ઉત્પાદનના સાધનોમાં, સ્થાયી અસ્થાયી બધા જ પ્રકારના ઉત્પાદનના સાધનોમાં એ ફેરફાર કરી શકે છે, અને એ ફેરફાર કરે તો લાંબે ગાળે એ પેઢી પોતાના કદમાં પણ ફેરફાર કરી શકે, અને કદમાં ફેરફાર કરી શકે એટલે એ મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે। બીજી વાત એમાં આપણે અભ્યાસમાં એવી પણ મૂકી હતી કે લાંબે ગાળે પેઢી સમતુલામાં હોય ત્યારે એનું સરેરાશ આવક સરેરાશ ખર્ચ બરાબર થાય, અથવા તો સીમાંત આવક સીમાંત ખર્ચ બરાબર થાય એવું આપણે ભણ્યા હતા। પછી એના વિકલ્પમાં બીજો મુદ્દો એવો પણ ભણવાનો આપણે પ્રયત્ન કર્યો હતો કે બાય ધ વે એવું મને કે સરેરાશ ખર્ચ સીમાંત સરેરાશ ખર્ચ સરેરાશ આવક બરાબર નથી, અથવા તો સીમાંત આવક સીમાંત ખર્ચ બરાબર નથી, અને કોઈ જુદી પરિસ્થિતિ હોય તો શું એવું બને કે એના સરેરાશ ખર્ચ કરતાં સરેરાશ આવક વધારે હોય, એટલે કે સીમાંત ખર્ચ કરતાં સીમાંત આવક વધારે હોય તો શું? તો અહીંયા તો પૂર્ણહરિભાઈ છે, અને પૂર્ણહરિભાઈના એક લક્ષણમાં આપણે એવું પણ ભણ્યા હતા કે ભાઈ પેઢીઓનું મુક્ત આવન જાવન છે, એટલે જ્યારે અસામાન્ય નફો હશે ત્યારે કેટલીક પેઢીઓ એ આ ઉદ્યોગમાં દાખલ થશે, અને ખોટ હશે ત્યારે કેટલીક પેઢીઓ આ ઉદ્યોગમાંથી નીકળી જશે। એટલે ભૂખતા અવનજાવનને કારણે આપણે એ સમજી શક્યા હતા કે અહીંયા સરેરાશ આવક બરાબર જ સરેરાશ ખર્ચ થશે અને ત્યારે પેઢી સમતુલામાં હશે। અત્યારે આપણે જે અભ્યાસનો મુદ્દો છે, જેની સાથે આપણે કનેક્ટ થવાના છીએ, તે છે લાંબા ગાળામાં ઉદ્યોગની સમતુલા। આ અભ્યાસ કરતાં પહેલાં એક વસ્તુ આપણે જે સમજ્યા હતા એને ફરી રિપીટ કરું છું કે પેઢી ઇષ્ટ કદની ક્યારે બને? પેઢી ઇષ્ટ કદની બને છે એનો અર્થ આપણે એવો સમજવાની કોશિશ કરીએ તો કે પેઢી પાસે રહેલા ઉત્પાદનના સાધનોની સ્થાપિત ઉત્પાદન શક્તિનો પૂર્ણપણે ઉપયોગ કરે છે। પેઢી ઇષ્ટ કદની બને છે એનો અર્થ એ કે એની પાસે વણવપરાયેલી ઉત્પાદન શક્તિ પડી રહેતી નથી, એની જે ઉત્પાદન શક્તિ છે એ ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગ થાય છે એવું આપણે સમજવાની કોશિશ કરી હતી। અહીંયા જ્યારે ઉદ્યોગમાં પેઢીઓની જે સંખ્યા છે અને દરેક પેઢીનું કદ સ્થિર બને ત્યારે એ ઉદ્યોગ સમતુલામાં છે એમ કહેવાય। પેઢીઓની સંખ્યા સ્થિર બને છે એનો અર્થ શું? કે નવી પેઢીઓ દાખલ થતી નથી, અને જે પેઢીઓ ઉદ્યોગમાં કામ કરે છે એ બહાર જતી નથી, એટલે અત્યારે વર્તમાનમાં આ ઉદ્યોગની અંદર જે પેઢીઓ છે એ પેઢીઓની સંખ્યા સ્થિર છે। એક નાનું ઉદાહરણ આપીને સમજવા માટેની કોશિશ કરીએ, દાખલા તરીકે કાપડ ઉદ્યોગ છે, અને કાપડ ઉદ્યોગની લાંબા ગાળાની સમતુલાનો આપણે અભ્યાસ કરવાનો છે। તો કાપડ ઉદ્યોગમાં માનો કે ન્યુ સ્વરાગ મિલ, અરવિંદ મિલ, વિમલ, બીજું જે કાપડનું નામ હોય એ બધી પેઢીઓ બની, તો એ પેઢીઓ એ કાપડ ઉદ્યોગમાં રોકાયેલી છે, પણ એ ઉદ્યોગની સમતુલા લાંબે ગાળે ક્યારે શક્ય બને? કે એ પેઢીઓની સંખ્યા સ્થિર રહે,
संख्या सीधे एनो अर्थ शूँ थयो के नवी पेढ़ीओ दाखल थती नहीं अने जे पेढ़ीओ उद्योग में रहेली छे ए बहार निकलती नहीं। नवी पेढ़ीओ उद्योग में क्यारे दाखल थाय? असामान्य नफो मळे तो। उद्योगमांथी पेढ़ीओ पार क्यारे निकली जाए? के एने खोट जती होय त्यारे। अहींया पेढ़ीओनी संख्या स्थिर छे अने दरेक पेढ़ीनुं कद स्थिर बने छे। बहु इम्पोर्टंट वस्तु छे। पेढ़ीओनी संख्या स्थिर छे, नवी पेढ़ीओ दाखल थती नहीं, जूनी पेढ़ीना जे रहेली पेढ़ीओ छे ए बहार निकलती नहीं, प्लस पेढ़ीनुं कद स्थिर बने छे। पेढ़ीनुं कद स्थिर बने छे एनो अर्थ शुं थयो? કે પેઢી ન્યૂનતમ લઘુત્તમ ખર્ચે ઉત્પાદન કરે છે, ન્યૂનતમ અથવા તો લઘુત્તમ ખર્ચે ઉત્પાદન કરે છે। એટલે અહીંયા પ્રશ્ન એ થાય કે પેઢીનું કદ સ્થિર ક્યારે રહેશે? લાંબે ગાળે પેઢી છે એ પેઢી ઈષ્ટ કદની બને, એટલે કે સરેરાશ ખર્ચે ઉત્પાદન કરતી હોય તો પેઢી ઈષ્ટ કદની છે એમ કહેવાય। લાંબે ગાળે જો પેઢી સરેરાશ ખર્ચે ઉત્પાદન કરતી હોય તો પેઢી ઈષ્ટ કદની છે એમ કહેવાય। હવે ઉદ્યોગમાં આવેલી પેઢીઓ ઈષ્ટ કદની બને નહીં ત્યાં સુધી પેઢીનું કદ બદલાય। પેઢીનું કદ બદલાય એનો અર્થ શું થયો? કે પેઢી કાં તો એને ઉત્પાદનના સાધનોમાં સ્થાયી સાધનો અથવા તો અસ્થિર સાધનો જે છે, સ્થિર કે અસ્થિર સાધનો છે એમાં સતત ફેરફાર કરે છે। એટલે ઉદ્યોગની સમતુલાની પ્રથમ શરત એ છે કે દરેક પેઢી લઘુત્તમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરતી હોવી જોઈએ। લઘુત્તમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરે છે એનો અર્થ શું થયો? કે પેઢી ઈષ્ટ કદની છે। અને ઉદ્યોગની સમતુલા માટેની આ પ્રથમ શરત છે કે પેઢી એ લઘુત્તમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરતી હોવી જોઈએ। લઘુત્તમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરે છે એનો અર્થ શું થયો? સરેરાશ આવક સરેરાશ ખર્ચ બરાબર છે। બીજી શરત પેઢીઓની સંખ્યા અંગેની છે। જો ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા બદલાતી રહે, પેઢીઓની સંખ્યામાં વધારો થાય, પેઢીઓની સંખ્યામાં ઘટાડો થાય, બદલાય, ફેરફાર થાય, તો એ સ્થિતિમાં ઉદ્યોગમાંથી વિદાય લેતી પેઢીઓ કે ઉદ્યોગમાં દાખલ થતી પેઢીઓ હોવી જોઈએ નહીં। જો પેઢીઓની સંખ્યામાં વધારો ઘટાડો થાય તો એ પેઢી જે સંખ્યામાં વધારો ઘટાડો કરે છે એને કારણે ઉદ્યોગ સમતુલામાં છે એમ કહી શકાય નહીં। આનો અર્થ એ થયો કે નવી પેઢીઓનો પ્રવેશ કે ચાલુ પેઢીઓની વિદાય એ સ્થિતિ હોવી જોઈએ નહીં। જો એ સ્થિતિ હોય તો એનો અર્થ એ થયો કે નવી પેઢીઓ દાખલ થાય છે તો ઉદ્યોગના અંદર અસામાન્ય નફો પેઢી પ્રાપ્ત કરે છે। જો એ ઉદ્યોગમાંથી પેઢીઓ વિદાય લે તો એનો અર્થ એ થયો કે એ ઉદ્યોગમાં રહેલી પેઢીઓ ખોટ કરે છે અને આ નફો કે ખોટ એ પેઢીઓની સંખ્યામાં ફેરફાર કરનારું પરિબળ છે। અને એ જે પેઢીઓની સંખ્યામાં ફેરફાર કરનારું પરિબળ જે છે એ આ નફો કે ખોટ જે પેઢીઓની સંખ્યામાં ફેરફાર કરનારું પરિબળ છે એ અસ્તિત્વમાં ન હોય તો જ એ ઉદ્યોગ સમતુલામાં છે એમ કહેવાય। પેઢીઓની સંખ્યા વધવાને લીધે શું બને? માનો કે આ ઉદ્યોગની સમતુલામાં વિક્ષેપ પાડનારું એક પરિબળ પેઢીઓની સંખ્યામાં વધારો થનારું છે। પેઢીઓની સંખ્યામાં વધારો થાય છે ત્યારે અસામાન્ય નફો મળે છે તો જ પેઢીઓની સંખ્યામાં વધારો થાય। અસામાન્ય નફો મળે એટલે ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધે એટલે બીજી બાજુ પુરવઠો વધે, અને પુરવઠો વધે એટલે ધીમે ધીમે એ પેઢીઓનો જે અસામાન્ય નફો છે એ ઘટતો જાય, એક પરિબળ। બીજું પરિબળ છે પેઢીઓની સંખ્યામાં ફેરફાર થનારું, એ માનો કે ખોટ જતી હોય તો એમાંથી એ ધીમે ધીમે વિદાય લે, અને વિદાય લે ખોટ જતી પેઢીઓ એને કારણે પેઢીઓની સંખ્યા ઘટે, પરિણામે ઉત્પાદન ઘટે, પુરવઠો ઘટે, અને એને કારણે ચીજવસ્તુની કિંમતમાં વધારો થાય। નફો થતો હોય ત્યારે ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો થાય, પેઢીઓના ઉત્પાદનમાં આખી પરિસ્થિતિમાં જો ખોટ જતી હોય તો ચીજવસ્તુની કિંમતમાં વધારો થાય, અને આ જે ચીજવસ્તુની કિંમતમાં વધારો ને ઘટાડો એ ઉદ્યોગની સમતુલાને વિક્ષેપ કરનારું પરિબળ છે। અને એટલા માટે ઉદ્યોગની સમતુલામાં એવી શરત મૂકવામાં આવી છે
કે સૌપ્રથમ પ્રથમ શરત એ છે કે ઉદ્યોગમાં રહેલી પેઢીઓ ઇષ્ટ કદની હોવી જોઈએ, મતલબ એ લઘુત્તમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરતી હોવી જોઈએ. તો એ ઉદ્યોગમાં રહેલી પેઢી એ ઇષ્ટ કદની છે, એની પાસે રહેલી સ્થાપિત બધી જ ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગ થાય છે. ઇષ્ટ કદનીમાં પેઢીમાં સાધનો ઉત્પાદનના સાધનોમાં ફેરફાર શક્ય છે, અને ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરીને પેઢી ઇષ્ટ કદની બની શકે છે. ખોટની પરિસ્થિતિમાં પણ બીજી બાજુ એવું પણ બને કે પેઢીઓ એ ઉદ્યોગમાંથી વિદાય લે, અને ઉદ્યોગની સમતુલાની જે બીજી શરત, પર્યાપ્ત શરત જેને કહીએ, તે છે કે એની સંખ્યા સ્થિર રહેવી જોઈએ. તો ખોટ થવાને કારણે પેઢીઓ ઉદ્યોગમાંથી વિદાય લે, ઉત્પાદન ઘટે, પુરવઠો ઘટે, કિંમતમાં વધારો થાય. અહીંયા પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉદ્યોગની સમતુલામાં દરેક પેઢી ઇષ્ટ કદની હોવી જોઈએ, અને બીજી બાજુ એ પેઢીઓની સંખ્યા સ્થિર હોવી જોઈએ. સંખ્યા સ્થિર ત્યારે જ રહી શકે કે પેઢી લઘુત્તમ ખર્ચે ઉત્પાદન કરતી હોય, ન અસામાન્ય નફો મેળવતી હોય કે ન ખોટ કરતી હોય, ત્યારે પેઢી ઇષ્ટ કદની બને, લઘુત્તમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરતી થાય, અને એ સ્થિતિમાં ઉદ્યોગમાં લાંબે ગાળે સમતુલા પ્રાપ્ત થઈ શકે, જેને આપણે ઇષ્ટ કદની પેઢી કહીએ છીએ. વર્તમાન સમય એવો છે કે સતત ટેકનોલોજીમાં ફેરફાર થતો હોય છે. ટેકનોલોજીના ફેરફારને કારણે કોઈપણ ઉદ્યોગમાં રહેલી પેઢીઓ એ પોતાની ટેકનોલોજીમાં ફેરફાર કરતી હોય છે, અને એ ટેકનોલોજીમાં ફેરફાર કરીને એ લઘુત્તમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરવા માટેનો પ્રયત્ન કરતી હોય છે. આ ટેકનોલોજીનું જે પરિવર્તનશીલ પરિબળ છે, એ પરિવર્તનશીલ પરિબળ પણ દરેક પેઢીને લઘુત્તમ સરેરાશ ખર્ચે ઉત્પાદન કરવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડે છે. ટેકનોલોજીનું મૂળ કામ એ છે કે એ ઓછામાં ઓછો ખર્ચ કરીને વધારેમાં વધારે ઉત્પાદન કરીને સારો એવો નફો પ્રાપ્ત કરી શકે, અને પેઢી ઇષ્ટ કદની બને, જેથી કરીને એ પેઢી એ ઉદ્યોગની અંદર ટકી રહે. અને એ ઉદ્યોગની અંદર ટકી રહે તો બીજી પેઢીઓ અંદર દાખલ થવાની નથી, અને જે પેઢીઓ ઉદ્યોગની અંદર અસ્તિત્વમાં છે એ વિદાય લેવાની નથી. તો એ સ્થિતિનું જે નિર્માણ થાય, એ સ્થિતિને ઉદ્યોગની સમતુલા તરીકે ઓળખવામાં આવે છે. આનો અર્થ એ થયો કે પેઢીનો સરેરાશ ખર્ચ વધારે હોય તો પણ એ ઉદ્યોગમાં ટકી શકતી નથી, પેઢીનો સરેરાશ ખર્ચ ઓછું હોય તો એને નફો મળે છે, એને કારણે પણ એ પેઢીનો ઉદ્યોગની સમતુલામાં ફાળો આપી શકતી નથી. સામાન્ય રીતે દરેક પેઢી ઇષ્ટ કદની બને અને પેઢીઓની સંખ્યામાં ફેરફાર ન થાય તો જ એ ઉદ્યોગ સમતુલામાં છે એમ કહેવાય. અલબત્ત અહીંયા વિવિધ વિભાગોની ઇષ્ટ અવસ્થાનો વિચાર કરવામાં આવ્યો છે. વિવિધ વિભાગોની ઇષ્ટ અવસ્થા એટલે કે વિકાસ પેઢીનો થાય છે, એમાં એની ટેકનિકલ બાજુ, એની ખરીદ વેચાણ, એનો નાણાકીય લાભ, એનો વહીવટી લાભ, એની જોખમ ઉઠાવવાની શક્તિ, આ બધી જ બાબતો પેઢીના કદના વિકાસમાં મહત્ત્વની બને છે. અને એ પેઢીના કદના વિકાસમાં મહત્ત્વની બનતી હોવાથી પેઢીના કદના વિકાસમાં બહુ અગત્યનો ફાળો આપે છે, કારણ કે એને એકમ વિકાસના લાભ પ્રાપ્ત કરવા છે. એકમ વિકાસના લાભ પ્રાપ્ત કરવા છે એટલે એને ટેકનિકલ બાબતમાં, ખરીદ વેચાણમાં, નાણાકીય બાબતમાં વહીવટી લાભ મેળવવો છે. બધા જ વિભાગોમાં એને ઇષ્ટ સ્થિતિનું સર્જન કરવું છે, ઇષ્ટ અવસ્થા પ્રાપ્ત કરવી છે, અને ઇષ્ટ અવસ્થા પ્રાપ્ત કરવા માટે પેઢીના કદનો વિકાસ ખૂબ જરૂરી છે. અને પેઢીના કદના વિકાસમાં આ જે વિવિધ વિભાગો છે, એ વિવિધ વિભાગોમાં જોખમ ઉઠાવવાની શક્તિમાં પણ વધારો થાય, અને એ જોખમ ઉઠાવવાની શક્તિમાં વધારો થવાની સાથે દરેક ક્ષેત્રમાં જે લાભ છે એ લાભ પેઢીના કદ સાથે જોડાયેલા રહે એ માટેના પ્રયત્નો થતા હોય છે. આ આખી વસ્તુને વિવિધ વિભાગોની ઇષ્ટ અવસ્થા દ્વારા પણ સમજાવવામાં આવ્યું છે, કારણ કે ઉદ્યોગની અંદર જે પેઢીઓ રહેલી છે એ પેઢીઓ પાસે વિવિધ વિભાગો છે, અને એ વિવિધ વિભાગોમાં પણ ઇષ્ટ અવસ્થાની સ્થિતિનું સર્જન થાય તો પેઢી એકમ વિકાસના લાભ લઈ શકે,
એના એના કદ વિકાસના લાભ થઈ શકે, લઈ શકે, પેઢી ઈષ્ટ અવસ્થાએ પહોંચી શકે. આ આખી સમગ્ર ચર્ચાને ટૂંકમાં સમજાવવા માટે બોર્ડ ઉપર એક ડાયાગ્રામ દોરી છે, જો તમે સમજી શકો તો. એ છે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, અને એને આધારે ઉત્પાદન કેટલું પ્રાપ્ત થશે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બી બિંદુએ ઉદ્યોગની અંદર સમતુલા છે, અને બી બિંદુએ ઉદ્યોગ સંતુલાની સ્થિતિમાં છે એ દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. જ્યારે પેઢી ઈષ્ટ કદની હોય છે ત્યારે તેની કાર્યક્ષમતા શ્રેષ્ઠ હોય છે, તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગ થયેલો હોય છે, એની ઉત્પાદન શક્તિ વણવપરાયેલી પડી રહેતી નથી, પોતાના સાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરે છે, અને સહેજે પણ ઉત્પાદન શક્તિ વણવપરાયેલી પડી રહેતી નથી. મતલબ એક નાનું સરખું ઉદાહરણ આપું આના અનુસંધાને. ઘણીવાર માણસ પોતાની જે સર્જન શક્તિ છે, ઘણીવાર માણસ પાસે જે પોતાની આવડતની શક્તિ છે, ઘણીવાર માણસ પાસે જે કૌશલ્ય છે, ઘણીવાર માણસ પાસે જે ટેકનિકલ આવડત છે, ઘણીવાર માણસ પાસે જે વહીવટીય જ્ઞાન છે, ઘણીવાર માણસ પાસે જે સમજ છે, સમજ શક્તિ છે, એનો સંપૂર્ણ ઉપયોગ થતો હોતો નથી. કેટલીક શક્તિ વણવપરાયેલી પડી રહે છે. એવું કહેવામાં આવે છે કે જો માણસ પાસે રહેલી શક્તિનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો એ ઘણો બધો વિકાસ પ્રાપ્ત કરી શકે છે. સેમ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ તો ઉદ્યોગની અંદર જે પેઢી છે એ પેઢી પણ જો એની કાર્યક્ષમતા શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરે, બીજી બાજુ પેઢી ઉત્પાદનમાં વધારો કરે, એના ઉત્પાદનના સાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરે, અને એ પેઢી પાસે બિલકુલ વણવપરાયેલી ઉત્પાદન શક્તિ પડી ન રહે તો પેઢી એની ઉત્પાદન શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે એમ કહી શકાય. પેઢી ઈષ્ટ કદની બને છે એમ કહેવાય, અને એ સ્થિતિમાં એ સંજોગોમાં એ ઉદ્યોગ સમતુલામાં છે એમ કહેવાય. એટલે ઉદ્યોગની સમતુલામાં ઉદ્યોગની અંદર રહેલી પેઢીઓ જો એ સમતુલામાં હોય, ઈષ્ટ કદની હોય, એની સંખ્યામાં ફેરફાર થતો ન હોય તો જ એ ઉદ્યોગ સમતુલામાં છે એમ કહેવાય. અને એ સ્થિતિમાં ઉદ્યોગમાં એ ઈષ્ટ કદની જે પેઢી છે એ પેઢી વધતી પેદાશના સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરી શકે છે, કારણ કે અહીંયા પેઢી ઈષ્ટ કદની બની છે. એની પાસે રહેલી સ્થાપિત ઉત્પાદન શક્તિ અને અસ્થિર સાધનોનો પણ પૂર્ણ ઉપયોગ કરીને મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરીને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે કે અહીંયા શક્તિ વણવપરાયેલી પડી રહેતી નથી, પૂરેપૂરો એનો ઉપયોગ કરે છે, અને પૂરેપૂરો ઉપયોગ કરીને એ પેઢી ઈષ્ટ કદની બને અને બધી જ પેઢીઓની આ સ્થિતિ સર્જાય, અને એ સરેરાશ આવક બરાબર જ સરેરાશ ખર્ચ થાય, અને ઈષ્ટ કદની પેઢી બને, લઘુત્તમ સરેરાશ ખર્ચે એ ઉત્પાદન કરતી હોય તો જ એ ઉદ્યોગ સમતુલામાં છે એમ કહી શકાય. આટલી ચર્ચા અહીંયા પૂરતી છે. હવે પછી આપણે આગળના અભ્યાસમાં બીજા એકમનો અભ્યાસ કરીશું. હાલ પૂરતી આ ચર્ચાને વિરામ આપું છું. બધી જ વિદ્યાર્થીની બહેનોને મારી એક નમ્ર વિનંતી છે, જો તમે મારું આ પ્રવચન સાંભળતા હો તો અને તમારી પાસે એની ટેકનિકલ સગવડ હોય તો તમે મને કોમેન્ટ્સ કરો તો બહુ સારું, જેથી કરીને હું તમારા પ્રશ્નોનો જવાબ આપી શકું, તમારી મુશ્કેલીઓને દૂર કરી શકું, તમારી મૂંઝવણોને દૂર કરી શકું, તમારી અગવડોને દૂર કરી શકું. આજે વિડીયો પ્રવચનનો હેતુ છે એ હેતુ સિદ્ધ થાય, એ હેતુ કામયાબ નીવડે, એ હેતુની આપણે ફલશ્રુતિ મેળવી શકીએ, એ હેતુ પૂર્ણ થાય, એટલા માટે એ જરૂરી છે કે આપણને જો પ્રશ્ન થતો હોય, આપણને જો મૂંઝવણ હોય, આપણને જો કશી સમજ પડતી ન હોય, અથવા તો આની અંદર તમને ગૂંચવાળો થતો હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો, જેથી કરીને આપણે જે આ વિડીયો પ્રવચનનો મૂળભૂત હેતુ રાખ્યો છે એ આ પ્રવચન દ્વારા આપણે પોતે ઘરે બેસીને કંઈક શિક્ષણ પ્રાપ્ત કરી શકો, કંઈક સમજ પ્રાપ્ત કરી શકો, એ મેળવી શકો, એનો હેતુ છે. અને હેતુ ત્યારે જ સિદ્ધ થાય કે તમે આ પ્રવચન સાંભળતા હો અને સાથે સાથે અમને પ્રશ્નોત્તરી કરતા હો, તમારી મૂંઝવણ મૂકતા હો, તમારા જે નવા નવા વિચારો છે એને અહીંયા મૂકવા માટેનો પ્રયત્ન કરતા હો, તો આ અમારું વિડીયો પ્રવચન છે એ સિદ્ધ થયું કહેવાય, સાર્થક બન્યું કહેવાય.
ખૂબ ખૂબ આભાર. હાલ પૂરતું આપણે આ પ્રવચનને અહીંયા વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર.